હાલ ચોમાસાની સીઝન ચાલુ થઈ રહી છે અને ચોમાસાની સીઝન શરૂ થાય એટલે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે અને તેને લઈને મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો પણ માથું ઉંચકે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સુરત પ્રાદેશિક કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મેલેરિયા વિરુદ્ધ માસ અંતર્ગત મેલેરિયા એલિમિનેશન સેમિનારનું આયોજન આજરોજ પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મેલેરિયાની શહેરમાંથી કઈ રીતે નાબૂદ કરી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ ડે હેલ્થ કમિશનર આશીષ નાયક, VVDC વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના પ્રાદેશિક નિયામક પરવેશ આઈ મલિક પણ હાજર રહ્યા હતા। જેવી રીતે કોરોનાના વાયરસની હતા અને કોરોના આવ્યા તેવી રીતે જેવી જેઈ ખરો જાપાનની એન્સેફેલાઇટિસ એ પણ ફ્યુચરની અંદર આપણી વચ્ચે આવી શકે, એટલે આ બધા જે ડિઝીઝ છે એના કંટ્રોલ કરવાની કામગીરી આપણે બધા કરીએ છીએ અને એ કંટ્રોલ કરવાની કામગીરી છે આપણા ડિપાર્ટમેન્ટમાં। આપણે અમુક બાબતો એવી છે કે બહુ બધું ધ્યાન રાખવા છતાં વારંવાર આપણે ઘણી વખત માઇગ્રેશનના કારણે કે બીજા કોઈ કારણથી આપણે એ ધારેલા ટાર્ગેટ જે છે અચીવ કરી શકતા નથી। એનું કારણ કે સુરત એવું છે કે જેની અંદર માઇગ્રેટરી પોપ્યુલેશન કદાચ દિલ્હી પછી વધારે પડતું કદાચ હોય, જો કોઈ સ્ટેટના કોઈ એમાં શેરની અંદર તો એ સુરત હશે, કારણ કે માઇગ્રેશનનો રેશિયો ખરો એ સુરતનો બહુ મોટો છે। ડૉક્ટર કેજી વૈષ્ણવ, જંતુનાશક અધિકારી, સુરત મહાનગરપાલિકા। આજે અમે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એના સંયુક્ત ઉપક્રમે મેલેરિયા એલિમિનેશન માટેનો ખાસ એક સેમિનાર રાખેલો છે કે આ મેલેરિયાને આપણે સિટીમાંથી નાબૂદ કેવી રીતે કરવું, આ બે સંસ્થા ભેગા મળીને આજનું પ્રોગ્રામનું આયોજન કરેલ છે। આ સેમિનારમાં ખાસ કરીને જે કી પોસ્ટ છે, માના કે જે VVDCના જે SI, SSI, પ્રાઇમરી હેલ્થ વર્કર, સુપરવાઇઝર અને દરેક ઝોનના એડિશનલ ઇન્સેક્ટિસાઇડ ઓફિસર, આસિસ્ટન્ટ ઇન્સેક્ટિસાઇડ ઓફિસર, આ બધા અને સાથે સાથે લોકલ સેલ્ફ ગવર્મેન્ટના એના આયોજનના જે માના કે એના પ્રિન્સિપલ જે છે એ ગનેરીવાલા સાહેબ અને એના જે રિજિયનલ ડાયરેક્ટર છે મલિક સાહેબ અને કોર્પોરેશન તરફથી જે માના કે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડૉક્ટર આશીષ નાયક સર, ડૉક્ટર ઉમરીકર સાહેબ, આ બધા પણ હાજર રહેલા છે। શહેરીજનો માટે એક જ સંદેશો છે કે જે અત્યાર સુધીમાં માના કે આ સર્વેલન્સ વર્કરો જે ઘરે ઘરે જઈને કરતા હતા, એટલે માના કે સુરત શહેરનું 10% જેટલું જ રિપોર્ટિંગ થતું હતું, એની જગ્યાએ હવે તમામ પ્રાઇવેટ હોસ્પિટલ જે છે એના ડેટા પણ લેવાના, એ ડેટાની અંદર પણ એને કામગીરી કરવાની છે, તો જ મેલેરિયા શહેરમાંથી નાબૂદ થશે, નહીં તો નહીં થશે।